નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની દરેક સરકારી હોસ્પિટલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે અને જેમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તેની વર્વી વાસ્તવિકતા જે સામે આવી છે તે ચોંકાવનારી છે. કારણ કે સરકારી હોસ્પિટલોમાં માત્ર ને માત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ક્યાંક ડોક્ટરોની ઘટ છે તો ક્યાંક હોસ્પિટલોમાં શ્વાનો ફરી રહ્યા છે. ત્યાં પૂરતો સ્ટાફ નથી, દવાઓનો અભાવ છે. અનેક પ્રકારની બેદરકારી આરોગ્ય ક્ષેત્રે આ સરકારી હોસ્પિટલોમાં નજર આવી છે. એટલે આજે આપણે સીધું સંવાદમાં વાત કરવાના છીએ કે દર્દીઓની સારવાર હોસ્પિટલના ડોક્ટરો કરે તે પહેલાં હોસ્પિટલની દવાની અત્યારે જરૂર છે. હોસ્પિટલની દવા કરો. મંતવ્ય ન્યૂઝ દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી જેમાં રાજ્યની તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલોનું જ્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યાં જે દ્રશ્યો સામે આવ્યા છે ઘણા ચોંકાવનારા છે. જ્યાં ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની હતી જ્યાં 6 માસની માસૂમ બાળકીનું અંગૂઠું કાપી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ દરેક સરકારી હોસ્પિટલનું મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાયું. જૂનાગઢની આ ઘટનાની દ્રશ્યો આપ નિહાળી શક્યા છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. જૂનાગઢમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, મંતવ્ય ન્યૂઝના જ્યારે સંવાદદાતા આ હોસ્પિટલની મુલાકાતે લેવા પહોંચ્યા હતા જ્યાં એવી યુવતી દ્વારા દર્દીને સારવાર આપવામાં આવી રહી હતી કે જે પોતે નર્સ નથી, એવામાં જો દર્દીને કંઈક થાય તો જવાબદાર કોણ. પાટણની પણ મુલાકાત લેવામાં આવી મંતવ્ય ન્યૂઝ દ્વારા, જ્યાં હોસ્પિટલની અંદર એન્ટર થતાની સાથે જ શ્વાન ફરતા જોવા મળી રહ્યા છે. જ્યાં દર્દીઓ સારવાર માટે પહોંચે છે ત્યાં હોસ્પિટલમાં શ્વાન ફરતા જોવા મળ્યા. જ્યાં સુવિધાના નામે, સ્વચ્છતાના નામે પણ મીંડું જોવા મળ્યું, ઠેર ઠેર ગંદકી જોવા મળી. પાનની પિચકારીઓ સાથે હોસ્પિટલ ખદબદી રહી છે. દરેક જગ્યાએ ગંદકીના ઢગ જોવા મળ્યા. જ્યાં લોકો અનેક આશા અપેક્ષાઓ સાથે સારવાર માટે હોસ્પિટલમાં પહોંચે છે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા હોય છે, ત્યાં જ આ પ્રકારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, શ્વાન ફરતા દેખાઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની SVP હોસ્પિટલમાં જે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવી છે, ત્યાં પણ દરેક માળ ઉપર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. માત્ર ને માત્ર ગંદકી જોવા મળી રહી છે. શું સરકાર, શું તંત્રને આ તમામ વસ્તુઓ નથી દેખાતી? કારણ કે હોસ્પિટલોનું જે પ્રકારે લોકાર્પણ કરાય છે, ઉદ્ઘાટન કરાય છે, ત્યારબાદ શું તંત્રની જવાબદારી નથી આવતી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે કે કેમ, હોસ્પિટલમાં સ્વચ્છતા છે કે કેમ? ક્યાંક આ તમામ બાબતો તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી, જ્યાં 16 માળની આ હોસ્પિટલમાં દરેક માળ ઉપર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો મેઘા સિટી અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના, જ્યાં દરેક માળ ઉપર જોવા મળી રહ્યા છે કચરાના ઢગ. એક તો સ્વચ્છતા નથી, ડોક્ટરો દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે, ડોક્ટરોની ઘટ છે, શ્વાનો ફરી રહ્યા છે હોસ્પિટલમાં. આ તમામ બાબતોને જોતા હવે તંત્ર અને સરકાર પાસે એટલી આશા રાખીએ કે તંત્ર જાગે અને આવી સરકારી હોસ્પિટલોની મુલાકાત લે, ચેકિંગ કરવામાં આવે અને એ દિશામાં પગલાં પણ લેવામાં આવે. વડોદરાની આ હોસ્પિટલના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, જ્યાં સાધનો ધૂળ ખાતા નજર આવી રહ્યા છે. પાણીનો નળ છે તો ચકલી નથી પાણી નથી આવતું, ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં આજે દ્રશ્યો કેદ થયા છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો અમદાવાદની VS હોસ્પિટલના આ દ્રશ્યો જ્યાં ગંદકી કેદ થઈ છે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં. અમદાવાદની LG હોસ્પિટલમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝનું જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે તમામ આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મહત્વનું છે કે ગઈકાલે જ અમદાવાદની VS હોસ્પિટલમાં એક માસૂમ 6 માસની બાળકીનું અંગૂઠું કાપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અભિયાન શરૂ કરાયું. રાજ્યની દરેક સરકારી હોસ્પિટલોમાં રિયાલિટી ચેક કરાયું.
આદર્શો અમદાવાદના છે કે જ્યાં એક બાળકને દુપટ્ટામાં સુવડાવવામાં આવી રહી છે. જૂનાગઢમાં જે દ્રશ્યો સામે આવ્યા તે પણ ઘણા ચોંકાવનારા છે, જ્યાં જોવા મળી રહ્યા છે કચરાના ઢગ. આરો પ્લાન્ટ તો છત પર ધૂળ ખાતો નજર આવી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલની જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી ત્યારે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે. સવાલ અહીં અનેક ઉભા થઈ રહ્યા છે કે શું જે પ્રકારે સરકારી હોસ્પિટલો દરેક ગામડાઓમાં હોવાની વાતો થાય છે, પરંતુ એ શું એ ગામડામાં સરકારી હોસ્પિટલ તો ઊભી કરી દીધી, ત્યાં ડૉક્ટરો છે કે કેમ, ત્યાં જે પ્રકારે સ્વચ્છતા હોવી જોઈએ તે છે કે કેમ, કારણ કે ડૉક્ટરોનો અભાવ છે. જ્યાં જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ઠેર ઠેર દર્દીઓની લાંબી લાઈનો. આ દ્રશ્યો અમદાવાદના કે જ્યાં મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા શારદાબેન અને એલજી હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવા માટે, ત્યારે હોસ્પિટલના બાઉન્સરો દ્વારા મીડિયાકર્મીઓ સાથે બેહુદુ વર્તન કરવામાં આવ્યું, જે અમે સરકાર અને તંત્ર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે સરકારી હોસ્પિટલોમાં ઠેર ઠેર ગંદકી છે. તો બીજી તરફ હોસ્પિટલોના જે બાઉન્સરો છે તેના દ્વારા જ મીડિયાકર્મીઓ સાથે આ પ્રકારનું ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો પોરબંદરના છે, ત્યાં પણ આ જ પ્રકારે ગંદકી જોવા મળી. અને જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ત્યારે તમામ બાબતે વરવી વાસ્તવિકતા સામે આવી છે. સીધું સંવાદમાં આપણે ચર્ચા શરૂ કરીએ અને ચર્ચામાં મારી સાથે જોડાયા છે તબીબ ડૉક્ટર કમલેશ રાજગુર. ડૉક્ટર કમલેશ, સ્ટુડિયોમાં આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. એક ડૉક્ટર આપ છો અને જ્યારે આ પ્રકારની બેદરકારી ગઈકાલે દાખવવામાં આવી VS હોસ્પિટલમાં, જ્યાં નર્સ દ્વારા 6 માસની માસૂમ બાળકીનું અંગૂઠું કાપી દેવામાં આવ્યું, અને તે બાદ જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યાં પણ હોસ્પિટલોની જે વરવી વાસ્તવિકતા સામે આવી તેમાં ગંદકી જોવા મળી, ક્યાંક ડૉક્ટરોનો અભાવ જોવા મળ્યો, ક્યાંક હોસ્પિટલને એન્ટર થતાની સાથે જ શ્વાન જોવા મળ્યા, આ તો કેવી સરકારી હોસ્પિટલ નહીં. ચોક્કસ આજનો એપિસોડ કદાચ તમારે જે બી મહેનત કરી છે એ રીતે લેખેલ લાગશે ચોક્કસ, કે જે બી ક્યાં ખામીઓ જોવા મળી છે એનું સીધું કોણ જવાબદાર છે, અને જવાબદાર હોવા છતાં પણ કોના વાંકે આ ગરીબ દર્દીઓ પીડાઈ રહ્યા છે એ બધું જ આજે મને એવું લાગે છે કે આપણે જે તમે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એના ઉપરથી મને લાગે છે કે એના ઉપર પગલાં લેવાશે. વસ્તુસ્થિતિ ગઈકાલ જે તમે જે બનાવ કહો છો એ તો 2 તારીખનો બનાવ બનેલો હતો કે VS હોસ્પિટલની અંદર નાની બાળકી કે જે એને વીગો લગાવી હતી બોટલ ચડાવવાની, અને ડ્રીપ આપતી વખતે પછી જે એને નાના બાળક પોતે હાથ વ્યવસ્થિત ન રાખે એટલે પાટો બાંધતા હોય છે, અને અંગૂઠો પણ પાટો બાંધેલો હશે, અને નર્સ સ્ટાફ દ્વારા એટલે પેરામેડિકલ સ્ટાફ દ્વારા જ્યારે એ પાટો ખોલવામાં આવ્યો અથવા કંઈ બી વસ્તુ કરવામાં આવી ત્યારે એમણે એ પાટો કાપતા એમને અંગૂઠાનો આગળનો ટેરવું જે નખથી પછીનો જે ભાગ હોય છે ડિસ્ટલ રિજિયન કહેવાય છે અમારે, ડિસ્ટલ અને પ્રોક્સિમલ એમાં આગળનો જે ભાગ છે એ કટ થઈ ગયો. કટ થયા પછી તરત અને તરત મેં બી થોડી તપાસ કરી હતી એમાં, તો એવું ત્યાં ત્યાં પ્લાસ્ટિક સર્જરીના વિભાગ દ્વારા જ એને પાછું એ લગાવી અને સ્ટિચ લેવામાં આવ્યા. પણ ઘણીવાર આગળનું ટેરવું હોય અને જો મસલ્સ જોડે વ્યવસ્થિત ના એટેચ થાય તો એ બ્લેક પણ પડી જતું હોય છે, અને બ્લેક પડી ગયા પછી ત્યાં આગળ જો એ ફરીથી જોઈન્ટ ન થાય તો એ કાઢી નાખવું પડે, અને કાઢી નાખ્યા પછી ફરીથી ચામડી લઈ અને પ્લાસ્ટિક સર્જરી કરવી પડે અથવા સ્કિન ડ્રાફ્ટિંગ કરવું પડે. હવે આ વસ્તુ જે થઈ છે એ બેદરકારીથી થઈ ગઈ છે, એમાં કોઈ એમાં છુપાવવાની કોઈ જરૂર નથી. કોર્પોરેશનના અધિકારીઓ, મેયરશ્રીઓ અને બધા જ લોકોએ કીધું છે કે જેના જવાબદાર છે એ લોકો માટે આ પગલાં લેવામાં આવશે. પરંતુ બીજી વાત, ધારો કે કોઈ ઘટના બની જાય ત્યાર પછી એની તપાસ થાય અને પગલાં લેવાય એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. હું એમ કહું છું કે વારંવાર નીતિનભાઈ આરોગ્ય મંત્રી બન્યા તો વારંવાર ઘણી હોસ્પિટલોની અંદર પોતે જાતે જઈને એકદમ અચાનક તપાસ કરતા હતા, તો આ અચાનક જો અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો આ એકદમ જે રેઢિયાર ખાતું થઈ ગયું છે અમુક જગ્યાએ એ ખરેખર કાર્યરત બને. અને આ બધા જ્યારે મીડિયાની ટીમ
સારું કરવા માટે આ ફરી રહી છે ત્યારે માત્ર મીડિયાનો અપોઝ ન કરવો જોઈએ. જેમ કે શારદાબાઈમાં ભલે જે બી કર્યું હશે, પરંતુ મીડિયાની ટીમ આવે છે તો એ જોવા માટે આવે છે. તમને કંઈ ડિસ્ટર્બ કરવા તો આવતી નથી, પેશન્ટોની સ્થિતિ કેવી છે તમને જાણીને નવાઈ લાગશે કે નવા કોર્પોરેશન બન્યું પછી એક દરેક પેશન્ટને કોડ નંબર આપવાનો કોડ સિસ્ટમ ચાલુ કરી છે. ધારો કે તમે મીડિયાની ટીમ આવે કે ન આવે, પરંતુ એ કોડ સિસ્ટમ દ્વારા તમને કોઈ પણ સ્ટાફની ફરિયાદ હોય, હોસ્પિટલની કોઈ ગંદકીની ફરિયાદ હોય, હોસ્પિટલ સિવાય ડૉક્ટરોની કોઈ ફરિયાદ હોય, અને એ સિવાય પણ ક્યાંક પૈસાની લેવડ દેવડ માટે દવા આપવા માટે બી કોઈ ફરિયાદ હોય, તો સીધું ફરિયાદ એ કોડ સિસ્ટમ ઉપર કરી શકે છે. એટલે કોટિંગ સિસ્ટમ આખું લાગુ પડી ગયું છે અત્યારે, અને VS હોસ્પિટલમાં તો એમાં એપ્રુવલ બી છે. એટલે ધારો કે તમને કંઈ પણ તકલીફ થાય અને તમને કોઈ રિસ્પોન્સ વ્યવસ્થિત ન મળે, અથવા તો તમારે કોઈ કમ્પ્લેન કરવી હોય, તો એ સીધું જ આ સિસ્ટમ દ્વારા કરી શકાય છે. અને મેં જોયું છે કે જો તમે ટ્વીટ બી કરો કોઈ પણ આમાં શું હોય છે કે આ ગરીબ પેશન્ટ હોય એટલે બીજું કંઈ સોશિયલ મીડિયામાં કે એમાં એમનું કંઈ બહુ એ હોય નહીં, એટલે તરત એ રિસ્પોન્સ આપીને જ્યાં રજૂઆત કરવાની, ક્યાં રજૂઆત કરવાની એમને ખબર ન હોય એટલે રજૂઆત કરતા નથી. પણ જો આવી રજૂઆત કરવામાં આવે તો હેલ્થના ચેરમેન, હેલ્થના હોસ્પિટલ કમિટીના ચેરમેન, ધારો કે અત્યારે કોર્પોરેશનની અંદર દેવાંગભાઈ દાણી હોસ્પિટલ કમિટીના ચેરમેન છે, પરેશભાઈ હેલ્થ કમિટીના ચેરમેન છે, અને એથી પણ ઉપર કોર્પોરેશનથી ઉપર પણ ફરિયાદ કરવી હોય તો આરામથી કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવેલી જ છે. છતાં પણ આવા બનાવો બને એ ખરેખર યોગ્ય નથી. હા, એટલે કમલેશભાઈ, કોડ સિસ્ટમ હોવા છતાં પણ જ્યારે દર્દી તો ત્યાં સારવાર માટે પહોંચે છે, એટલે એના માટે તો એ સાજા થવું સૌથી પહેલું પ્રાથમિકતા એ જ હોય છે, ન કે હોસ્પિટલની કોઈ ગંદકીની બાબતને લઈને ફરિયાદ કરવા જાય. તંત્રની કોઈ જવાબદારી નહીં, હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમની કોઈ જવાબદારી નહીં. ચોક્કસ બધી જ જવાબદારી એક પછી એક વહેંચાયેલી હોય છે સિસ્ટમની અંદર. હું એવું નથી કહેતો સરકારી, પણ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પણ, ધારો કે નાની મોટી પ્રાઇવેટ ગામડે વિસ્તારની અંદર હોસ્પિટલ હોય છે તો એના નોર્મ્સ હોય છે, અને એ નોર્મ્સ પ્રમાણે જ એને હોસ્પિટલ બનાવવી પડે. હોસ્પિટલ બનાવ્યા પછી એ પ્રમાણે એનો સ્ટાફ બનાવ્યા પછી એનો નર્સિંગ સ્ટાફમાં ANM GNM ક્વોલિફાઈડ છે કે નહીં. એ હવે તો પણ મેં કીધું ને સુરતની ઘટના પછી તો ફાયર સેફ્ટીની જે બી ફાયરનું NOC લેવાનું, NOC લીધા પછી બી દર 6 મહિને એનું ચેકિંગ થાય. GPSC ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એનું પણ સર્ટિફિકેટ લેવાનું, એમાં નોંધાવાનું, અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દર 6 મહિને એનું આ ઇન્સ્પેક્શન કરતા હોય છે કે ગંદકી તમારું જે વેસ્ટ છે ક્યાં નાખો છો, કઈ રીતે નાખો છો, અને જાય છે કે નહીં. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નીચે એક જે પોલ્યુશન સિસ્ટમ હોય છે એમાં તમારો કચરો લઈ જવાની સિસ્ટમ પણ અત્યારે કાર્યરત છે, અને દર 2 દિવસે કે 1 દિવસે કે 24 કલાકે 48 કલાકે એમની વાન આવીને હોસ્પિટલનો કચરો જે ચેપ ન ફેલાવે એ બાયોમેડિકલ વેસ્ટ કહેવાય છે એ પણ આપવાની પૂરેપૂરી વ્યવસ્થા હોય છે. એટલે આ બધા સર્ટિફિકેટ સિવાય હોસ્પિટલ કાર્યરત થઈ જ ના શકે, સરકારી હોય કે પ્રાઇવેટ હોય. અને આ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પણ જેટલું લાગુ પડે જેટલું સરકારી હોસ્પિટલમાં જો ધ્યાન આપવામાં આવે સરકારી અધિકારીઓ દ્વારા, તો ચોક્કસ માત્ર અને માત્ર કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના હોસ્પિટલ કમિટીના ચેરમેનો કે મુખ્યમંત્રી કે સરકાર ઉપર આ જવાબદારી નાખી દેવી કરતાં પણ ત્યાંના લોકલ ડૉક્ટરોએ પણ આમાં પૂરતું ધ્યાન આપવું પડે. સ્ટાફ પણ, મેં કીધું ને, નર્સને કદાચ એવી ભાવના નહીં હોય કે એનો અંગૂઠો કાપી નાખો, અને અંદરથી પણ કોઈ પણ ક્વોલિફાઈડ નર્સ હોય એટલે એણે ધ્યાન રાખવું જોઈએ એનો પાટો કટ કરતી વખતે. પરંતુ સરત ચૂકથી કોઈ પણ કારણસર માનવ સર્જિત આ ભૂલ થઈ ગઈ તો આ ભૂલના ફરીથી કોઈ પણ ન થાય એના માટે યોગ્ય પગલા પણ લેવા જોઈએ, તપાસ પણ થવી જોઈએ, નર્સ વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ. હજુ તો તમે, મેં એવું સાંભળ્યું છે કે નર્સ પછી આવ્યા નથી ત્યાં આગળ હોસ્પિટલની અંદર, અને સ્ટાફના જે લોકો છે એમની ફરિયાદ કરીને અત્યારે તો છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે એવું લાગે છે કે 3 દિવસ ઓબ્ઝર્વેશનમાં આ બાળકી રાખી છે. બ્લેક પડી જશે તો એ કાઢીને ત્યાં આગળ સ્કિન ડ્રાફ્ટિંગ કરવી પડશે. સ્કિન ડ્રાફ્ટિંગ કર્યા પછી એનું 100% જેવો અંગૂઠો હતો પેલા એવો જ થઈ જશે. પરંતુ એવું મેડિકલ ટર્મિનોલોજીમાં ક્યાંય એવી ગેરંટી નથી હોતી કે આમ જ થશે કે આમ જ થશે. આવનારા દિવસોની અંદર ક્યાંક એબ્સેસ વધારે થાય તો બાળક છે સાચવી ન શકે તો એનું સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે. પણ કોઈ પણ પ્રકારે વાંક ગમે તેનો છે, અત્યારે તો પીડા રહી છે પેલી બાળકી, એટલે આપણે સહાનુભૂતિપૂર્વક બાળકીના
જલદી સાજા થાય અને ઝડપથી સારું થાય એવી જ અભ્યર્થના રાખી. જી બિલકુલ, સવાલ અહીં એ જ થઈ રહ્યો છે. એક તો બેદરકારી દાખવવામાં આવે છે, એ નર્સની ઓળખ પણ થઈ ચૂકી છે છતાં પણ હજુ સુધી પકડી પાડવામાં કોઈને સફળતા મળી નથી, જ્યાં બીજી તરફ પીડાઈ રહી છે તો એ 6 માસની માસૂમ બાળકી, જ્યાં પરિવાર ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે કે તમે રજા લઈ લો, ઘરે જાઓ. જો કે એ પરિવારની હિંમતને દાદ છે કે તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. કદાચ હવે સરકાર અને તંત્ર જાગે તો બહુ સારું છે, કારણ કે અવારનવાર પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. VS હોસ્પિટલની તાજી ઘટના એ હતી કે જ્યાં મૃતદેહોની અદલાબદલી કરવામાં આવી હતી, એના થોડા દિવસો બાદ વધુ એક ઘોર બેદરકારી અહીં સામે આવી છે. કમલેશભાઈ, જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ને, ત્યારે ન વિચારી શકાય એવી ઘટનાઓ સામે આવી છે. જે જૂનાગઢની એક વાત કરીએ તો અન્ય એક વિસ્તારની પણ આપણે વાત કરીએ તો જ્યાં એક એવી યુવતી દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી, એ તો ન નર્સ છે, જ્યારે ડૉક્ટર સાથે વાત કરવામાં આવી તો એ કહે છે કે હું ઓળખતો નથી. હવે એ સારવાર આપી રહી છે, બાટલા ચડાવી રહી છે અને દર્દીને કંઈ થયું તો જવાબદારી કોણ લે? નહીં, ચોક્કસ જો આવી કોઈ ઘટના હોય તો તમે ડાયરેક્ટ જૂનાગઢની હોસ્પિટલ એટલે ડાયરેક્ટ કદાચ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આવતું હોય તો એમને તમે ફરિયાદ કરી શકો છો. ધારો કે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તમે પ્રદર્શિત બી પણ કર્યું હશે તો ચોક્કસ મને એવું લાગે છે કે જે પણ જવાબદાર લોકો હશે એની સામે પગલાં લેવામાં આવશે અને એનું કામ પણ કાર્યરત થઈ ગયું હશે. કહેવાનો મતલબ એટલો જ છે કે આવનારા દિવસોની અંદર કોઈ ઘટના બને પછી જો એ કાર્યરત સરકારી તંત્ર થાય એ આપણા માટે યોગ્ય નથી. ખરેખર પહેલેથી જ ક્યાંક ને ક્યાંક નાની ઘટના ન બને અને આવું ગરીબ દર્દીઓને પીડાવવું ન પડે એવી જ પહેલેથી તકેદારી રાખવી જોઈએ. જી બિલકુલ કમલેશભાઈ, રિયાલિટી ચેકમાં તો ઘણી બધી વસ્તુઓ સામે આવી છે, જેમાં સૌથી મોટી વસ્તુ જે સામે આવી છે ત્યાં ગામડાઓમાં સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની ઘટ છે. શા માટે ડૉક્ટરોની ભરતી નથી કરવામાં આવી, જ્યાં સરકાર દરેક ગામડે ગામડે સરકારી હોસ્પિટલ ઊભી કરી દેવાના જે દાવા કરે છે. બિલ્ડિંગ બનાવી દેવાથી કાંઈ કામ પૂરું નથી થતું, ત્યાં ડૉક્ટર હોવા પણ જરૂરી છે, ત્યાં જરૂરી સાધનો હોવા પણ જરૂરી છે. જ્યાં ગામડામાં દર્દી પહોંચે અને પછી ત્યારબાદ તેઓને સિટીમાં રિફર કરવાનું કહેવામાં આવે, શું કામની આ સરકારી હોસ્પિટલ? ચોક્કસ એમાં એવું છે, જો આ ટેકનિકલ કારણ તમને હું કહું કે અગાઉ પણ જ્યારે સ્વાઇન ફ્લૂ ફાટી નીકળ્યો ત્યારે પણ આપણે ચર્ચામાં હાજર હતા, ત્યારે એવું નથી કે ત્યાં સગવડ નથી, સગવડ છે, ડૉક્ટર પણ છે, પરંતુ એક ડૉક્ટરની લિમિટ હોય છે. એક મેડિકલ ઓફિસર હોય, એની ઉપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એટલે MD કે MS થયેલા હોય એવા, અને એનાથી હવે સુપર સ્પેશિયાલિસ્ટ. ધારો કે આ બે બાળકીને જ છે, કંઈક આવું થયું તો એને પ્લાસ્ટિક સર્જનની જરૂર પડે. પ્લાસ્ટિક સર્જન દરેક વિસ્તારની અંદર શક્ય નથી કે દરેક જગ્યાએ દરેક ગ્રામ્ય વિસ્તારની અંદર દરેક હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન હોય જ. આ MCH એટલે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો છે એ શહેરી અથવા તબીબ જ્યાં મોટું અર્બનની આસપાસ હોય છે ત્યાં જ હશે. હા, VS હોસ્પિટલની અંદર તો બહુ જ આધુનિક, કદાચ સારામાં સારું ગુજરાત લેવલે પ્લાસ્ટિક સર્જનનું ડિપાર્ટમેન્ટ હોય તો એ VS હોસ્પિટલની અંદર છે. એટલે હા, VS સિવાય સિવિલ છે એવા હોસ્પિટલની અંદર આ સુપર સ્પેશિયાલિટી મળતી હોય છે. ગ્રામ્ય લેવલે પેશન્ટને એટલા માટે રિફેર કરવામાં આવે છે કે ત્યાં આગળ એમના લેવલની જે પણ કામગીરી કરવાની આવતી હોય એ કરતા હોય છે, છતાં કંઈ વધારે થાય અને એને ઓબ્ઝર્વેશનની જરૂર પડે, એને ICUની જરૂર પડે, અથવા તો એને કોમ્પ્લિકેશન થાય તો તરત ને તરત એ કંટ્રોલમાં લાવી શકાય કે નહીં એ જોવાની જરૂર પડે, તો તરત જ ડૉક્ટર એ પોતાને રિફર કરીને એની રેફરલ હોસ્પિટલ હોય એને જિલ્લા લેવલની હોય, જિલ્લા લેવલે ના હોય તો કોઈ મોટા શહેરમાં હોય એવી હોસ્પિટલ, અથવા તો પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે પેશન્ટોને રિફર કરવામાં આવતા હોય છે. ઠીક છે, ગુજરાતની સરકારી હોસ્પિટલોની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા અહેવાલ મંતવ્ય ન્યૂઝે દિવસભર પ્રસિદ્ધ કર્યા છે અને આ અંગે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ અહેવાલને ગંભીરતાથી લીધો છે. મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તબીબી સેવા વિભાગના અધિક નિયામક ડૉક્ટર HK ભાવસારે મંતવ્ય ન્યૂઝે દાખવેલી જાગૃતિને બિરદાવી છે. ડૉક્ટર ભાવસારે આ અંગે હોસ્પિટલમાં કોઈ પણ ત્રુટિ રહી હશે તો તપાસ કરી કાર્યવાહી કરવાની પણ ખાતરી ઉચ્ચારી છે. સાંભળ્યું શું કહ્યું છે? આપ જે બોલો છો એ મુજબ મંતવ્ય દ્વારા અમારું આ ધ્યાન દોર્યું છે, પણ લેખિતમાં આવી કોઈ ફરિયાદ અમારી જોડે આવી નથી. બધા જ સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો પૂરતા વ્યવસ્થા કરવામાં આવી છે, દર્દીઓને કોઈ મુશ્કેલી પડે નહીં એને ખાસ ધ્યાન રાખવામાં આવે છે, સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે, દવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે, ડૉક્ટરો દ્વારા દર્દીઓને સારી રીતે સારવાર મળે અને ના છૂટ જ્યાંથી જો જરૂરિયાત પડે તો એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવા સુધીની બધી જ વ્યવસ્થા સારી રીતે ચાલે છે. આમ છતાં જો આપને દ્વારા જો વિસ્તાર રજૂ કરવામાં આવ્યો છે એની અમે તપાસ કરીશું અને તપાસમાં કંઈ હશે
તો અમે એના સામે પગલાં લઈશું અને એને સુધારવાનો પ્રયત્ન કરીશું જેથી દર્દીઓને મુશ્કેલી નિવારી શકાય. બિલકુલ કમલેશભાઈ, જે ઘટના બની જાય છે ને ત્યારબાદ તપાસના આદેશ કાર્યવાહીની વાતો થાય છે, થોડા સમય જતાં બધું જ ભૂલાઈ જવાય છે. કારણ કે થોડા સમય પહેલાં મૃતદેહોની અદલાબદલી થઈ હતી અને તો ગણતરીના દિવસો થયા છે. ન જાણે ભૂતકાળમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે, શા માટે પહેલેથી જાગૃતતા ન દાખવી શકાય? એ ચોક્કસ, જો રિયાલિટી તમે ચેક કરી અને ભાવસાર સાહેબ જે અત્યારે તમે ઇન્ટરવ્યૂ લીધો એમનો, એ ભાવસાર સાહેબ અગાઉ સોલા સિવિલ હોસ્પિટલની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ અથવા જે એ જવાબદારી હતી ત્યારે એમણે સોલા સિવિલને સુધારવાનું બહુ જ મોટું પગલું કામ કર્યું છે અને એમની એમની કાર્યશૈલીથી હું પ્રભાવિત પણ છું. એટલે એમણે જે કામગીરી કરી છે એ પ્રમાણે સોલા સિવિલની જે પણ અત્યારે આજની તારીખે જે કામગીરી થવી જોઈએ એના કરતાં 10 ગણું સારી કામગીરી અત્યારે થઈ રહી છે. આવી રીતે એમણે જ કીધું કે જો ક્યાંક કંઈક રિયાલિટી ચેક દ્વારા તપાસમાં કઈ વસ્તુ આવશે તો અમે એની તપાસ કરીશું અને જરૂરી પગલાં પણ લઈશું. જો આવા અધિકારીઓ ચોક્કસ જો ચેતવનતા રહે તો ચોક્કસ ભાવસાર સાહેબની જેમ બીજા પણ અધિકારીઓની જવાબદારી ક્યાંક ને ક્યાંક આવતી હશે. મેઇન જવાબદારી સાહેબની હોય, પરંતુ એ નાના મોટા પણ અધિકારીઓ જો પોતાનું જે કાર્યમાં જે નિપુણતા હોય એ પ્રમાણે નૈતિકતાથી અને પ્રમાણિકતાથી કામ કરે તો ચોક્કસ આપણું આ વહીવટીતંત્ર આ આરોગ્ય ક્ષેત્રનું નહીં પણ બીજા તમામ ક્ષેત્રનું વહીવટીતંત્ર સુધરી શકે એમ છે. પૂરતી વ્યવસ્થા હોય છે પણ ક્યાંક ને ક્યાંક જલ્દીબાજીમાં અથવા તો કોઈ કારણસર ક્યાંક ને ક્યાંક આવી ભૂલો થતી હોય છે. પરંતુ બીજા ક્ષેત્રની અંદર, ધારો કે કોઈ એન્જિનિયરિંગમાં, બીજા કોઈ ટેકનિકલ વિભાગની અંદર કે બીજા કોઈ જગ્યાએ ભૂલ થાય તો એ સહી લેવાય. પણ આરોગ્યમાં સીધા જ માનવ સાથે આપણે સંકળાયેલા હોઈએ ત્યારે માનવતાની દ્રષ્ટિએ પણ જો આવી કોઈ પણ નાની મોટી ભૂલ થાય તો એ ચલાવી ન લેવાય એવું વ્યક્તિગત હું માનું છું. અને બની શકશે કે આપના ટીમ દ્વારા આજે જે પણ કર્યું હશે એની મારી પણ જવાબદારી એક નાગરિક તરીકે થઈ જાય છે કે જે તે લોકોને સાચી માહિતી રજૂ કરવી અને સાચી માહિતી રજૂ કર્યા પછી એમાં શું કાર્યવાહી થઈ એની પાછળ બી પણ મારે ધ્યાન આપવું, એવું મારી વ્યક્તિગત એક મારા એકલાની નહીં પરંતુ ઘણા લોકોની આ જવાબદારી થઈ જાય છે. તો આવા પ્રસંગો ત્યારે જ આપ લોકો જે રીતે વારંવાર આ રીતે આરોગ્ય ક્ષેત્ર નહીં પણ બીજા પણ કોઈ પણ નાના મોટા ગરીબ લોકોના પ્રશ્નો હોય એન્ડ દલિત લોકોના પ્રશ્નો હોય એના માટે આપણી ટીમ દોડતી હોય છે તો ત્યારે ખરેખર આપને હું ધન્યવાદ આપું છું કે તમારા દ્વારા જે તંત્રને જે ધ્યાન આવ્યું એ ધ્યાનપૂર્વક અત્યારે આ લોકો સાંભળશે અને આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર લોકો હશે એના સામે પગલાં લેશે. અને એટલું નથી, અગાઉ કરતાં ખૂબ જ સારી રીતે અત્યારે આ કામગીરી, અત્યારે આરોગ્ય તંત્રની કામગીરી ખૂબ જ સારી છે. આપણને ટેકનિકલી અમુક લોકો અમુક વસ્તુ આપણને ખબર ન હોય એટલે આપણે જાણતા હોઈએ કે કેમ આવું થાય છે કેમ આવું થાય છે, પરંતુ શક્ય એટલું સારામાં સારી સેવા આપવાની અત્યારે કોશિશ થઈ રહી છે, છતાં પણ આ પ્રસંગો બને એ યોગ્ય નથી. કમલેશભાઈ, આ દર્શો આપ જોઈ શકો છો ને VS હોસ્પિટલના છે, કેટલી ગંદકી જોવા મળી રહી છે આ હોસ્પિટલમાં. જ્યાં દર્દી સારવાર માટે પહોંચે છે ત્યાં સુવિધાના નામે, સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. સરકારી હોસ્પિટલો પાસે અનેક આશાઓ, અપેક્ષાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રહેલી હોય છે, પરંતુ આ દયનીય સ્થિતિ જોઈને ક્યાંક સવાલ એ થાય કે આ તો કેવી હોસ્પિટલ? નહીં ચોક્કસ, જો VS હોસ્પિટલની પાછળ જ અત્યારે મલ્ટી સ્પેશિયાલિટી VS હોસ્પિટલ નવી બનાવી છે. કમલેશભાઈ, આપણે એ પણ જણાવી દઉં કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ મંતવ્ય ન્યૂઝે મુલાકાત લીધી, ત્યાં પણ રિયાલિટી ચેક કર્યું. 16 માળની અત્યાધુનિક હોસ્પિટલ જેનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું, ત્યાં પણ દરેક માળ ઉપર કચરાના ઢગ જોવા મળ્યા છે. નહીં ચોક્કસ, તો આપના માધ્યમથી લોકોને જાણ થઈ છે અને ભલે લોકોને જાણ થઈ પણ જે પણ જવાબદાર અધિકારીઓ હશે એની ઉપર હવે દબાણ આવશે અને આ તંત્રને વેગવંતુ બનાવશે, સારું કામ કરશે એવી મને આશા છે. છતાં પણ હું તમને કહું છું કે આ વસ્તુ જ્યારે તમે કહો અને પછી કરવામાં આવે એ યોગ્ય નથી. પહેલેથી જ એ લોકોએ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. હા, એટલે તંત્રની ક્યાંક બેદરકારી, સરકારની બેદરકારી દેખાઈ રહી છે ને? નહીં, જવાબદાર વધતે ઓછા પ્રમાણમાં બધા જ લોકો હશે નાના મોટા પ્રમાણમાં. અને મેયરે તો કદાચ બીજા દિવસે કદાચ પ્રેસમાં કહી દીધું હતું કે જે પણ જવાબદાર લોકો હશે એની સામે કામ કરવામાં આવશે. સીધું મેયરની કમિટી અને હેલ્થ કમિટીના અંડરમાં જ આખી હોસ્પિટલ અત્યારે, અથવા તો અત્યારે તો VS હોસ્પિટલ જે નવી છે એની અંદર તો આખી એક કમિટી પણ એવી છે કે એમાં નાના મોટી તંત્રની ક્યાંય બેદરકારી ન રહી જાય અને નવા સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો વધારે ને વધારે કાર્યરત બને અને આપણે
ગરીબ દર્દીઓને સેવા આપી શકે એવી આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. છતાં જે હશે એ આપના મંતવ્ય દ્વારા જે કર્યું છે એ ખરેખર હું ફરીથી આપને બિરદાવું છું, અને આવનારા દિવસોની અંદર હું પણ એવું નાનું મોટું ધ્યાન આપું કે ભાઈ આવી રીતે તમે લોકો જો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં કચરો ખરેખર ઉઠાવવા માટેની સિસ્ટમ છે તો કચરો કઈ રીતે પડી રહે. તમને નર્સિંગ એએમને અને જીએમએમ થયેલી નર્સિંગ ક્વોલિફાઈડ નર્સ છે તો એની આંગળી કઈ રીતે કપાઈ જાય? તમારી પાસે બધી જ સગવડ છે, છતાં પણ જો આવું થાય તો એ વ્યક્તિગત પોતાની જે પણ વ્યક્તિના જવાબદારીમાં આવે છે એની જવાબદારી આવે અને એની ઉપર તુરંત પગલાં લેવા જોઈએ. જી બિલકુલ, મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે રાજ્યની અલગ અલગ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, ડોક્ટરોનો અભાવ જોવા મળ્યો છે, સુરક્ષાના નામે મીંડું જોવા મળ્યું છે. મીડિયાકર્મીઓ જ્યારે આ વાતને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે તો મીડિયાકર્મીઓને દબાવવાનો પ્રયાસ પણ અહીં થઈ રહ્યો છે. કમલેશભાઈ, છેલ્લો સવાલ આપને એ પૂછવા માંગીશ કે પ્રજા તો એક આશા અપેક્ષા સાથે સાજા થવા માટે સારવાર માટે હોસ્પિટલમાં પહોંચે છે, પરંતુ નથી લાગી રહ્યું કે તંત્રએ આ બાબતે, કારણ કે હોસ્પિટલો ઊભી કર્યા બાદ, સરકારી હોસ્પિટલો ઊભી કર્યા બાદ તેમાં તમામ પ્રકારની સુવિધાઓનું ધ્યાન રાખવાની તંત્રની જવાબદારી છે. નહીં, ચોક્કસ આરોગ્ય એ અનિવાર્ય એવું અંગ છે કે પ્રજાને, ગરીબ હોય કે ના હોય, ધારો કે ગરીબ હોય એના માટે એવું હોય એ જરૂરી નથી, પણ દરેક વ્યક્તિની આરોગ્યની સેવા પૂરેપૂરી પાડવી એ આરોગ્ય તંત્રની જવાબદારી છે. અને એ તંત્રની અંદર ક્યાંય પણ બેદરકારી થાય તો સીધે સીધું વધતે ઓછા પ્રમાણમાં દરેક લોકોને લાગુ પડતું હોય છે. મેં તમને ફરીથી પણ કીધું કે વ્યક્તિગત જ્યારે ઉપલા લેવલથી ગાંધીનગરથી સીધી ટીમ આવતી હોય છે ત્યારે એટલે જ ઘણીવાર રાતે વચ્ચે બી સોલા સિવિલની અંદર અમારા આરોગ્યમંત્રી નીતિનભાઈ એકદમ રાત્રે આવીને ચેકિંગ કરી ગયા અને શું શું ખામીઓ હતી. ઘણી ખામીઓ હોય છે કે જે બહાર મંતવ્ય ટીમ તમે જોયું, પણ તમે એ સિવાય પણ એવી ખામી હોય કે જે ટેકનિકલ ખામીઓ અમને ડૉક્ટરોને જ ખબર પડતી હોય અથવા તો બીજા લોકોને ખબર પડતી હોય અથવા તો વહીવટીતંત્ર જે કરતા હોય એને જ ખબર પડતી હોય. બહારથી બધું સારું જ દેખાતું હોય તો એ પણ ખામીઓ આની સાથે બધું સારું નથી દેખાતું. કમલેશભાઈ, એ જ તો સવાલ છે. ચોક્કસ આપની સાથે હું તો સંમત જ છું અને લોકો પણ સંમત થશે, અને જે પણ લોકો પક્ષપાત વગર જે આપનો રિવ્યૂ જોયો હશે એ લોકો તટસ્થ રીતે તમે રિવ્યુ લીધો છે, રિયાલિટી ચેક કરી છે, એટલે ક્યાંય મંતવ્ય ન્યૂઝ કે પબ્લિકનો આમાં ક્યાંય વાંક નથી. જે પણ તંત્રનો વાંક છે એની સામે પગલાં લેવા. બિલકુલ કમલેશભાઈ, ચર્ચામાં આપ જોડાયા, આભાર આપનો. આખરે જ્યારે સરકારી હોસ્પિટલોની વાસ્તવિકતા આ સામે આવી છે ત્યારે આશા એટલી રાખીએ કે તંત્ર અને સરકાર જાગે અને જે પણ અભાવ જોવા મળી રહ્યો છે ગંદકીને લઈને કે પછી ડોક્ટરનો અભાવ જોવા મળી રહ્યો છે, તંત્ર આંખ આડા કાન ન કરે અને આ દિશામાં ચોક્કસ પગલાં ભરે. મને આપશો રજા. નમસ્કાર.